બીજભારિત કણને લીધે અવકાશમાં બીજા ચુંબક પર જે અસર જોવા મળે છે તેને આપણે ચુંબકીય અસર કહે છે અથવા તો તેને ચુંબકીય ફ્લક્સ ઘનતા અથવા તો ચુંબકીય પ્રેરણ અથવા તો તેને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ ચુંબકીય ક્ષેત્રનો એકમ છે વેબર પર મીટર સ્ક્વેર અથવા તો ટેસ્લા એનો એસઆઈ એકમ છે સીજીએસ એકમ છે ગાઉસ અને તેના વચ્ચેનો સંબંધ છે એક ટેસ્લા બરાબર દસની ચાર ઘાત ગાઉસ અને તેનું ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર એમ વન એલ ઝીરો ટી માઇનસ ટુ એ માઇનસ વન આપણને ખબર છે કે સૌ પ્રથમ વિદ્યુત પ્રવાણ લીધે ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે તેની અસર ઓર્સ્ટેડ નામના એક ટીચરે જે છે આપેલી હતી જ્યારે વાહકમાં વિદ્યુત પ્રવાહની દિશા બદલાય છે ત્યારે ચુંબકીય સોયમાં વિચલનની દિશા પણ બદલાય છે વિદ્યુત પ્રવાહ ધારિત વાહકની ફરતે ચુંબકીય ક્ષેત્ર હોય છે વિદ્યુત ક્ષેત્ર હોતું નથી વિદ્યુત પ્રવાહ ધારિત વાહકની ફરતે ચુંબકીય ક્ષેત્ર હોય છે વિદ્યુત ક્ષેત્ર હોતું નથી પરંતુ નિયમિત વ્યક્તિ ગતિ કરતા વિદ્યુત ભારની ફરતે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને હોય છે અને દોલિત કરતા અથવા તો પ્રવેગિત વીજભાર એ વિદ્યુત ચુંબકીય તરંગ અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે આ ઓસ્ટેડના અવલોકન ઉપરથી ખબર પડી હતી કે વિદ્યુત પ્રવાહ પસાર થતાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે પણ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેનું સૌ પ્રથમ માપ છે તે બાયો અને શ્રાવણ નામના વૈજ્ઞાનિકોએ આપેલું હતું કે આઈડિયલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે આર સ્થાને આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એને આપ્યું હતું ડીબી બરાબર મ્યુ ઝીરોપોન ફોર પાય આઈડીએલ ક્રોસ આર કેપ અપોન આર સ્ક્વેર સૂત્ર વડે આપવામાં આવે છે એટલે આના ઉપરથી આપણને સંબંધ મળે કે ચુંબકીય ક્ષેત્ર છે તે વિદ્યુત પ્રવાહના સમ પ્રમાણમાં છે તેની લંબાઈના સમ પ્રમાણમાં છે તેમની વચ્ચેના ખૂણાના સમ પ્રમાણમાં છે પરંતુ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર આપણે આર કેરે દૂર કરીએ એટલે ડીબી બરાબર શું આવે મ્યુ ઝીરો પોઈન્ટ ફોર પાય આઈડીએલ ક્રોસ છેદમાં આર સ્કવેર આ જે છે તેના ઉપરથી આપણે અલગ અલગ જે છે સૂત્ર મેળવેલા હતા જેમ કે સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તારથી વાય જેટલા લંબ અંતરે આવેલા બિંદુએ ઉદભવતું આપણે ચુંબકીય ક્ષેત્ર ગોતું હોય બરોબર આ રીતનું જે છે આપણને કોઈ એક વિદ્યુત રીત તાર આપ્યો હોય આ તારથી લમ અંતરે આવેલા વાય બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો તેના માટેનું સૂત્ર છે મ્યુ ઝીરો આયોપોન ફોર પાય વાય સાઇન થીટા વન પ્લસ સાઇન થીટા ટુ થીટા વન અને થીટા ટુ આ બિંદુએ જે છેડાઓ દ્વારા ખૂણો બનતો હોય તેને કહેવાય છે અથવા તો જો આપણે અક્ષ પાસેનો ખૂણો લેવો હોય તો સૂત્રમાં ફેર પડે મ્યુ ઝીરો આયપોન ફોર પાય વાય કોસ આલ્ફા વન પ્લસ કોસ આલ્ફા ટુ પણ જો અનંત લંબાઈનો તાર હોય એટલે કે આ બે ખૂણા જે છે આપણે જોઈએ તો આમ ઇન્ફાઇનાઇટલી લોંગ થઈ જાય એટલે તો કેટલાનો ખૂણો બને નેવું તો આમ આપણે વેલ્યુ મૂકી સાઇન નાઇન્ટી પ્લસ સાઇન નાઇન્ટી એટલે શું થઈ જશે સાઈન નાઇન્ટી વન વન પ્લસ વન ટુ કેન્સલ આઉટ થશે તો આપણને અનંત લંબાઈના તાર માટેનું સૂત્ર મળશે મ્યુ ઝીરો આઈઅપોન ટુ પાય વાય બરોબર એ અનંત લંબાઈના તારનું સૂત્ર છે મોસ્ટલી દાખલાની અંદર આ ઉપયોગ થાય છે જો અર્ધ અનંત લંબાઈનો તાર હોય એટલે કે એક છેડો વાયની સાથે હોય અને એક છેડો છે ત્યાં ઇન્ફાઇનાઇટલી લોંગ હોય તો ત્યાં સૂત્ર થશે મ્યુ ઝીરો અપોન ફોર બાય વાય મ્યુ ઝીરો અપોન ફોર બાય વાય એટલે કે અર્ધ અનંત લંબાઈના તાર માટેનું સૂત્ર બનશે મ્યુ ઝીરો અપોન ફોર પાય વાય ત્યાર પછી કોઈ વર્તુળાકાર રિંગ આપેલી હોય એ રિંગના અક્ષથી એના એક શખ્સ ઉપર આવેલા જે બિંદુએ આપણે જેમાં રીંગના કેન્દ્રથી એક સંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું સૂત્ર છે મ્યુ ઝીરો આઈ એ સ્ક્વેર ટુ કાઉન્ટ્સમાં એ વર્ગ પ્લસ એક્સ વર્ગ ગ્રેસ ટુ થ્રી બાય ટુ જો આપણે જોઈએ તો કે એન આટા ધરાવતા એક આટાવાળી રીંગ હોય આ એક કરતાં વધુ આટાવાળી રીંગ હોય તો સૂત્રમાં અહીંયા ફેર પડશે મ્યુ ઝીરો એન આઈ એ સ્ક્વેર ના છેદમાં ટુ એ વર્ગ પ્લસ એક્સ વર્ગ ડ્રેસ ટુ થ્રી બાય ટુ હવે જો આપણને એમ કહે કે ભાઈ રીંગના કેન્દ્ર ઉપર ગોતું લે એક્સવાળી ટર્મ શું થઈ જશે ઝીરો થઈ જશે તો સૂત્ર મળશે આપણને મ્યુ ઝીરો એનઆઈ ટુ એ જો એક જ આંટાવાળું હોય તો મ્યુ આઈ અપોન ટુ એ અથવા તો મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર સ્ક્વેર ત્યાર પછી જે આવે છે સોલેનોઇડ આવે છે સોલેનોઇડ એટલે કે સ્પાયરલ આકાર આકારવાળું જે ગૂંચળું છે તેને આપણે સોલેનોઇડ કહીએ છીએ સોલેનોઇડ માટે પણ આ જ રીતનું સૂત્ર છે બી બરાબર મ્યુ ઝીરો સ્મોલ એનઆઈ અપોન ટુ કાઉન્ટમાં સાઈન આલ્ફા વન પ્લસ આલ્ફા ટુ તો છેડા પાસે લઈએ તો શું આવશે મ્યુ ઝીરો એનઆઈ બાય ટુ કોસ ફાય ટુ પ્લસ કોસ વન ત્યાર પછી જે જો અનંત લંબાઈનો તાર હોય એટલે કે એની જે ઇન્ફાઈ લાંબો લાંબો તો સૂત્ર બનશે મ્યુ ઝીરો સ્મોલ એન આઈ સ્મોલ એન એટલે કુલ આંટાની સંખ્યાના છેદમાં કુલ લંબાય તો સૂત્ર આમ પણ આવશે મ્યુ ઝીરો l એલ વિદ્યુત પ્રવાહ ખંડ ની અક્ષ પર આવેલા બિંદુએ એટલે કે થીટા ઝીરો તેથી sin ઝીરો થશે આથી ચુંબકીય ક્ષેત્ર પણ શું થશે ઝીરો એટલે રકમમાં ખાસ વાંચવાનું કે જો બિંદુ જે છે તે ચુંબકીય ક્ષેત્ર જે બિંદુએ શોધવું છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ હોય અથવા તો વિદ્યુત પ્રવાહની દિશામાં જ હોય તો થીટા ઝીરો થાય એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણને શૂન્ય મળે એટલે કે વિદ્યુત પ્રવાહ ખંડ અને જે આપણે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ગોતું હોય તેના વચ્ચેનો ખૂણો એકબીજાને લંબ એટલે કે નેવું હોય તો જ જે છે આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે ત્યારે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર મળે છે પણ જો બે એક જ લાઈનમાં હશે તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમનો શું કરીએ છીએ ઉપયોગ કરીએ છીએ અંગૂઠાની દિશા છે પ્રવાહમાં રાખીએ તો આંગળીઓની જે દિશા છે તે આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે પછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે બંધ ગાળાઓ રચે છે

અનંત છેડો આપગર ચુંબકીય ક્ષેત્ર ગોતું હોય તો સૂત્ર છે મ્યુ ઝીરો એન આઈ બાય ટુ સોલેનોઇડના છેડા આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સોલેનોઇડના વિસ્તાર સોલેનોઇડની અંદરના વિસ્તારના ચુંબકીય ક્ષેત્ર કરતાં અડધું હોય છે કે સોલેનોઇડના છેડા આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તેની અંદરના વિસ્તારના ચુંબકીય ક્ષેત્ર કરતાં અર્ધું હોય છે ખૂબ જ લાંબા સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય છે જ્યારે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે સોલેનોઇડ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની લંબાઈ અને આડછેદ પર આધાર રાખતું નથી સોલેનોઇડ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર લંબાઈ અને ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી ત્યાર પછી જે છે આવ્યો તો એમ્પિયરનો નિયમ આવ્યો તો એમ્પિયરના નિયમ ઉપરથી પણ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધી શકતા હતા એને એવું કીધું કે ભાઈ કોઈપણ બંધ પૃષ્ઠ પરનું ચુંબકીય ક્ષેત્ર તે તેમાંથી પસાર થતા પ્રવાહ અને સાપેક્ષ પરમીએબિલિટી શૂન્ય અવકાશની પરમીએબિલિટીના ગુણાકારના સમ પ્રમાણમાં હોય છે આના ઉપરથી આપણે ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર જોઈએ તો તે સોલેનોઇડ જેવું જ છે μ0n ટોરોઇડ એટલે મેંદુવાળા જેવો આકાર અથવા તો ટાયર જેવો આકાર હોય તેને આપણે ટોરોઇડ કહીએ છીએ ફેર માત્ર એટલો પડશે અહીંયા સ્મોલ એનની જગ્યાએ જ્યારે આપણે કેપિટલ એટલે કુલ આંટા લેવાનું થાય ત્યારે લંબાઈની જગ્યાએ શું આવી જશે પરીગ એટલે સૂત્ર બનશે મ્યુ ઝીરો એનઆઈના છેદમાં ટુ બાય આર આદર્શ ટોરોઇડમાં આંટાઓ સંપૂર્ણ રીતે વર્તુળ આકાર હોય છે આવા ટોરોઇડના વિસ્તારમાં તેમજ બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે હવે ત્યાર પછી આપણે બળના સૂત્ર જોઈએ તો કે ચુંબકીય ક્ષેત્રને કારણે કોઈ પણ બિંદુએ કેટલું બળ લાગતું હોય તો એનું સૂત્ર છે એફ બરાબર આઈ એલ ક્રોસ બી અથવા તો ક્રોસ કાઢી નાખી તો આઈ બી સાઈન થીટા એટલે કે જો વિદ્યુત પ્રવાહ ધારિત તાર ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હશે ત્યારે તેના પર મહત્તમ બળ લાગે છે પણ જો બંને એક દિશામાં હશે એટલે કે એકબીજાને સમાંતર હશે ત્યારે બળ લાગશે નહીં બરાબર ત્યારે બળ લાગતું નથી જો કોઈ બે તાર જે છે એકબીજાથી વાય અંતરે આવેલા હોય અને તેમાંથી પસાર થતો પ્રવાહ અનુક્રમે આઈ વન અને i2 હોય તો આ બે તાર પર લાગતું પરિણામી બળનું સૂત્ર છે એફ બરાબર મ્યુ ઝીરો પોઈન્ટ ટુ પાય આઈ વન એલના છેદમાં વાય ત્યાર પછી આવતું તો આપણે એક ઇલેક્ટ્રોનના ગતિ ઉપરથી તો વિદ્યુત બારના ઉપરથી ચુંબકીય નું સૂત્ર એફ બરાબર ક્યુ વી ક્રોસ બી ક્રોસ કાઢી નાખેલ સૂત્ર બને ક્યુ વી બી સાઈન થીટા બરાબર અને આના ઉપરથી આપણને લોરેન્સ બર્ડનું સૂત્ર મળે છે કે લોરેન્સ બર્ડ છે તે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને જ્યારે હાજર હોય ત્યારે તેના પર લાગતું નું સૂત્ર છે એફ બરાબર ક્યુ કાઉન્ટમાં ઈ પ્લસ વી ક્રોસ બી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતાં વિદ્યુત ભારિત કણ પર ચુંબકીય બળ વેગને લંબ હોવાથી થતું કાર્ય શૂન્ય થાય છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતાં વિદ્યુત ભારિત કણ પર લાગતું ચુંબકીય બળ એ વેગને લંબ હોવાથી તેના દ્વારા કાર્ય જે છે મળે છે તે શૂન્ય થાય છે કાર્ય શૂન્ય થાય છે તેથી ગતિ ઉર્જા અચળ રહે છે પરંતુ વેગની દિશા સતત છે કારણ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરતું એટલે વેગની દિશા સતત બદલાતી રહે છે ચુંબકીય બળનું મૂલ્ય કણના વેગ પર આધાર રાખે છે સ્થિર વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્ર દ્વારા બળ લાગતું નથી સાયક્લોટ્રોન માટે આપણે આવૃત્તિનું સૂત્ર મેળવું હતું ક્યુ બી બાય એમ આવૃત્તિ પૂછે તો ક્યુબી ટુ બાય એમ કણની આવૃત્તિ એ કણના વેગમાન પર આધારિત નથી પણ જો કણના વેગમાનમાં વધારો થાય તો તેની જે ત્રિજ્યા છે તેમાં આપણને વધારો જોવા મળે છે પરંતુ તેની આવૃત્તિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી ત્યાર પછી આપણે ટોર્કનું સૂત્ર મેળવ્યું હતું ટોર્ક બરાબર આપણી પાસે સૂત્ર છે બી આઈ એન સાઈન થીટા અથવા ટોર્ક બરાબર એમ બી સાઈન થીટા અથવા તો એમ ક્રોસ બી જો થીટા નેવું હોય તો ટોર્ક મહત્તમ થશે અને થીટા ઝીરો હશે તો ટોર્ક શૂન્ય થશે હવે જ્યારે કોઈ પણ પરમાણુ જે છે માં ઇલેક્ટ્રોન છે તે આપણને ખબર છે વર્તુળ આકાર માર્ગે ફરે છે ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે પરિણામે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો કેટલી તેની ડાયપોલ મુવમેન્ટ હોય તેનું સૂત્ર છે ઈ સ્મોલી અપોન ટુ એમ બાય એલ જેમાં સ્મોલી અપોન ટુ એમની વેલ્યુ ફિક્સ છે આ ગુણોત્તરને આપણે ગાયરોગ્નેટિક રેશિયો કહેવામાં આવે છે તો હજી આપણે ક્વિક રિવિઝનલી એના સૂત્ર જોઈ લઈએ તો આપણી પાસે જે છે એ કાંટા ધરાવતી રિંગ માટે સૂત્ર છે બી બરાબર મ્યુ ઝીરો આઈ એ સ્ક્વેર ટુ એ વર્ગ પ્લસ એક્સ વર્ગ્રેસ ટુ થ્રી બાય ટુ એ નાટા ધરાવતી રિંગ માટેનું સૂત્ર છે બી ઓફ એક્સ મ્યુ ઝીરો એન આઈ એ વર્ગ ટુ એ પ્લસ એક્સ ટુ થ્રી બાય ટુ જો કેન્દ્ર ઉપર આપણને પૂછવામાં આવે તો મ્યુ ઝીરો આઈ ટુ આર અથવા તો ઘણી વખત મ્યુ ઝીરો આઈ અપોન ટુ એ આર અને એ બંને ત્રીજા દર્શાવે છે ય ક્ષેત્રનું સૂત્ર છે બી બરાબર મ્યુ ઝીરો આ પોન ટુ પાય વાય પરિમિત કે જેની લંબાઈ માપી શકાય તે તાર માટેનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે બી બરાબર મ્યુ ઝીરો આયન ફોર વાય વન પ્લસ ટુ અતિ લાંબા સોલોનોઇડ માટેનું સૂત્ર છે આપણી પાસે બી બરાબર મ્યુ ઝીરો સ્મોલ એનઆઈ સ્મોલ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે તે ગોતવા માટેનું સૂત્ર છે કેપિટલ એન અપોન ટુ અથવા તો કેપિટલ એન અપોન કેપિટલ એન એટલે કુલ આંટાની સંખ્યા અને એલ એટલે તારની કુલ લંબાઈ પરિમિત સોલેનોઇડ માટેનું સૂત્ર છે મ્યુ ઝીરો એનઆઈ સાયન મ્યુ ઝીરો એનઆઈ બાય ટુ સાયન વન પ્લસ ટુ ત્યાર પછી ટોરોઇડ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે B બરાબર μ0 ni બે સમાંતર તારો વચ્ચે લાગતા બળનું સૂત્ર છે F બરાબર μ0 i1 i2 l 2π y ચુંબકીય બળના બે સૂત્ર મળ્યા હતા આપણને F બરાબર qvb sin θ q એટલે વિદ્યુત બળ v એટલે વેગ b એટલે ચુંબકીય ક્ષેત્ર અથવા તો બીજું સૂત્ર મળ્યું તો આપણને F બરાબર ilb ત્યાર પછી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને કારણે પરિણામી જે લોરેન્સ બળનું સૂત્ર મળ્યું હતું એફ બરાબર ક્યુ કાઉન્સમાં ઈ પ્લસ વી ક્રોસ બી બીજું અહીંયા જ્યારે સાયક્લોટ્રોનની વાત કરવામાં આવે છે ત્યારે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ થાય છે માટેનું સૂત્ર બને છે એમ બી સ્ક્વેર અપોનાર બરાબર ક્યુ વી બી ત્યાર પછી ટોર્કનું સૂત્ર જોયું હતું ટોર્ક બરાબર એમ ક્રોસ બી θ જ્યાં m બરાબર શું થાય એનઆઈએ મહત્તમ ટોર્ક માટેનું સૂત્ર હતું બી આઈ ગેલ્વેનોમીટરમાં લાગતા પુનઃસ્થાપક ટોપનું સૂત્ર હતું ટે બરાબર કે ફાઈવ ત્યાર પછી ખાસ આપણે આવતું હતું કે ગેલ્વેનોમીટર જે છે તેને આપણે જો એ મીટરમાં રૂપાંતર કરવું હોય તો તેના માટે શું કરવું જોવું પડે તો કે ગેલ્વેનોમીટરને સમાંતર એક ઘણાના મૂલ્યનો અવરોધ જોવો પડે કે જેને આપણે સન્ટ તરીકે ઓળખીએ છીએ સન્ટ ગોતવા માટેનું સૂત્ર છે એસ બરાબર જી આઈ અપોન આઈ માઇનસ આઈ અને જો ગેલ્વેનોમીટરને વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવું હોય તો ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં એક ખૂબ જ મોટો અવરોધ જોડવો પડે એ મોટા અવરોધનું સૂત્ર છે આર એસ બરાબર વી આઈ જી માઇનસ જી બરાબર કે આમ જે છે આપણે એ એ મીટરનું ગેલ્વેનોમીટરમાં રૂપાંતર કરી શકીએ છીએ અથવા તો સોરી ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરી શકીએ છીએ અને ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતર કરી શકીએ છીએ ગેલ્વેનોમીટરને એ મીટરમાં રૂપાંતર કરવા માટે સન્ટની જરૂર પડે છે જ્યારે વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવા માટે આપણે શ્રેણી અવરોધની જરૂર પડે છે આ વિડિયો જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ વેરી મચ આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ હજુ કોઈને કંઈ પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર દર્શાવેલા મારા વોટ્સઅપ નંબર ઉપર તમે મને મળી શકો છો મારી ચેનલ શેર કરો અને તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ